જમવાનો 1 માઈનસ પી એ જ્યારે અસ્વીકાર થશે સ્વીકાર થશે તેની પી ડેસ થશે અને સંભાવના પી એ થશે એટલે યોગ્યની કિંમત આપણને મળશે પી ડેસ ઇન્ટુ પી એ આમાં યોગ્ય વક્ર આપણે જ્યારે દોરીશું નેક્સ્ટ ત્યારે એક્સ અક્ષ ઉપર ખામી પ્રમાણ લઈશું અને વાય અક્ષ ઉપર યોગ્યની કિંમત લઈશું નેક્સ્ટ તો યોગ્યની જે મોટામાં મોટી કિંમત બરાબર તો એને આપણે કહીશું યોગ્યલ અથવા તો સ્વીકાર્ય યોગ્ય ગુણવત્તા સીમા સ્વીકાર્ય યોગ્ય ગુણવત્તા સીમા એને આપણે યોગ્યલ વડે દર્શાવીશું એટલે ઉત્પાદક જે છે એ પ્રકારની ખાતરી આપે છે કે વધુમાં વધુ આટલું ખામી પ્રમાણ હશે એથી વધુ હશે નહીં એટલે એના માટે આ યોગ્યલ જરૂરી છે ત્યાર પછી બીજી ટર્મ છે સરેરાશ કુલ તપાસ એવરેજ ટોટલ ઇન્સ્પેક્શન હવે આપણી પાસે ધારો કે ત્રણ ચાર યોજનાઓ હોય તો એ બધી જ યોજનાઓમાં સારામાં સારી યોજના કઈ તે સરેરાશ કુલ તપાસ પરથી આપણે જાણી શકીએ છીએ આપેલી યોજના હેઠળ નિર્ણય લઈએ અને સુધારેલી તપાસ પદ્ધતિ અપનાવીએ તો સમૂહને બજારમાં મૂકતા પહેલાં કુલ કેટલા એકમની તપાસ કરવી પડે તે જાણવાનું અગત્યનું છે તપાસનો કુલ કેટલો ખર્ચ આવે તેનો અંદાજ પણ આપણે કાઢવો જોઈએ જથ્થામાંથી સરેરાશ રીતે જેટલા એકમો તપાસવા પડે તેને આપણે સરેરાશ કુલ તપાસ અથવા એટીઆઈ કહીશું હવે આપણી પાસે ખામી પ્રમાણ પીડેસ છે એની સ્વીકૃતિની સંભાવના પીએ છે તેથી અસ્વીકૃતિની સંભાવના થશે 1 માઇનસ પીએ સ્વીકાર થયેલો જે જથ્થો છે એના તપાસવાના એકમો થશે એન ઇન્ટુ પીએ સ્મોલ એન ઇન્ટુ પીએ એટલે નિદર્શ પરથી જો જથ્થાનો સ્વીકાર થયો હોય તો આપણે એન એકમો તપાસ્યા હોય બરાબર એટલે એન ઇન્ટુ પીએ એકમો આપણે તપાસવા પડે જ્યારે જે જથ્થાનો અસ્વીકાર થાય તો એમાં આપણે શું કરીએ છીએ તેના બધા એકમોની તપાસ કરીએ છીએ અને એની સ્વીકૃતિની સંભાવના શું થશે 1 માઇનસ પીએ કારણ કે સમૂહનો અસ્વીકાર થયો અને એના આપણે બધા એકમો તપાસવા પડે જથ્થાના બધા જ એકમો તપાસવા પડે તેથી એમાં આપણે કુલ એન ઇન્ટુ 1 માઇનસ પીએ એકમો તપાસવા પડે તો કુલ સરેરાશ કુલ તપાસ કેટલી થશે સ્મોલ એન ઇન્ટુ પીએ પ્લસ કેપિટલ એન ઇન્ટુ 1 માઇનસ પીએ હવે આ એટીઆઈ વક્ર દોરવા માટે આપણે એક્સ અક્ષ ઉપર ખામી પ્રમાણ પી ડેસ લઈશું અને વાય અક્ષ ઉપર આપણે એટીઆઈની કિંમતો લઈશું અને એ વક્ર આપણને સ્લાઇડમાં દર્શાવ્યા મુજબ મળશે એટલે આ વક્ર પરથી આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ખામી પ્રમાણ 0 હોય ત્યારે પીએ 1 થાય આપણે જાણીએ છીએ એટલે સમૂહમાં ખામી પ્રમાણ 0 હોય તો એ સમૂહનો 100% સ્વીકાર થાય એટલે પીએ બરાબર 1 થાય એટલે એટીઆઈની કિંમત શું થશે એન થશે એટીઆઈ બરાબર એન થશે એટલે કે એટીઆઈ બરાબર એએસએન સરેરાશ નિદર્શ સંખ્યા થશે અને જ્યારે ખામી પ્રમાણ 1 હોય ત્યારે સ્વીકૃતિની સંભાવના 0 થાય આપણે જાણીએ છીએ એટલે એટીઆઈની કિંમત કેપિટલ એન થશે એટલે સમૂહના જથ્થા જેટલા એકમો થશે સ્લોટ સાઇઝ થશે એટલે આપણે કહી શકીએ કે પીડેસની કિંમત વધતી જાય તેમ એટીઆઈની કિંમત પણ એએસએનથી વધતી એન જેટલી થશે લોટ સાઇઝ જેટલી થશે બરાબર છે આ આપણે તેના અગત્યના
આપણે પ્રોડક્ટ કંટ્રોલ ઉત્પાદિત થયેલ માલ પર નિયંત્રણ એની પર આપણે આજે વ્યાખ્યાનમાળા 3 માં આપણે ચર્ચા કરી ગુજરાત સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ સંધાન એ જ્ઞાન યજ્ઞ એના અંતર્ગત 22મો આજે આપણે વ્યાખ્યાન નંબર 3 માં મળ્યા છીએ આપણું આ જીવંત વ્યાખ્યાન ગુજરાત રાજ્યના છેવાડાના ગામ જ્યાં આપણી કોલેજો સ્થાપિત છે ત્યાં આપણું જીવંત વ્યાખ્યાન સૌ વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપકો નિહાળી રહ્યા છે તેમને પણ પોતાના અધ્યયન દરમિયાન કોઈ પ્રશ્ન હોય ક્યાંય મુશ્કેલી થઈ હોય તો આપ અહીં અમને અહીંયા પ્રશ્ન પૂછી શકો છો સૌ વિદ્યાર્થી મિત્રો અથવા અધ્યાપક મિત્રો છે જે કોલેજમાં ભણાવતા હોય પ્રોસેસ કંટ્રોલ ને પ્રોડક્ટ કંટ્રોલ આજે આપણે સ્વીકૃતિ નિદર્શન પર છીએ તો કોઈ પ્રશ્ન હોય તો આપ અહીંયા અમને પૂછી શકો છો અહીંયા મારી સાથે પ્રોફેસર બિશ્વી શાહ છે પ્રોફેસર પટેલ છે તમને માર્ગદર્શન આપશે વિદ્યાર્થી મિત્રો આપને કોઈ પ્રશ્ન હોય અધ્યયન દરમિયાન ઘરે આપ પઠન કરતા હોય તો આપ અહીંયા અમને પ્રશ્ન પૂછી શકો છો આપનો પ્રશ્ન અહીંયા આવકાર્ય રહેશે અહીંયા પ્રોફેસર શાહ સાહેબ છે પ્રોફેસર પટેલ માય સેલ્ફ પ્રોફેસર બીબી વ્યાસ તમને એનું નિરાકરણ આપીશું કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો ત્યાં સુધી અમે અહીંયા ટૂંકા પ્રશ્નો અહીંયા આપની સાથે લઈને આવ્યા છીએ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે પ્રશ્ન લઈશું મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન અહીંયા આપેલા છે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું આપ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જોઈ શકો છો અહીંયા આપણે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન છે પહેલો પ્રશ્ન છે ઉત્પાદન પ્રક્રિયાના નિયંત્રણ માટે ખાલી જગ્યા અને ઉત્પાદિત જથ્થાના નિયંત્રણ માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે અહીંયા બે જવાબ આપેલા છે નિયંત્રણ આલેખ અને સ્વીકૃતિ નિદર્શન યોજના આપ અહીંયા જોઈ શકો છો અને એમાંથી સાચો જવાબ ત્યાં મૂકી શકો છો હું શાહ સાહેબને વિનંતી કરીશ કે પ્રશ્નનો જવાબ પણ સાથે આપે મિત્રો આપણે આજે ચર્ચા કરી એ ઉત્પાદિત જથ્થાના નિયંત્રણ માટેની કરી અને એમાં આપણે સ્વીકૃતિ નિદર્શનનો ઉપયોગ કર્યો એટલે સ્વાભાવિક રીતે ઉત્પાદન પ્રક્રિયાના નિયંત્રણ માટે એ નિયંત્રણ આલેખ જ આવે અને ઉત્પાદિત જથ્થાના નિયંત્રણ માટે સ્વીકૃતિ નિદર્શન યોજના આવશે બીજી સ્લાઇડમાં બીજો પ્રશ્ન અહીંયા આપની સમક્ષ મૂકેલ છે એક નિદર્શન સ્વીકૃતિ યોજનામાં સમૂહનો સ્વીકાર થવા માટે ખાલી જગ્યા હોવું જોઈએ સ્વીકૃતિ યોજનામાં ખામી પ્રમાણ એ સ્વીકૃતિ આંક બરાબર હોઈ શકે ખામી પ્રમાણ સ્વીકૃતિ આંકથી વધુ હોય અથવા ખામી પ્રમાણ સ્વીકૃતિ આંકના બરાબર અથવા તેનાથી ઓછું હોય આમાંથી સાચો જવાબ આપને શોધવાનો છે હું શાહ સાહેબને વિનંતી કરીશ એ તમને સમજાવશે મિત્રો જ્યારે આપણે સમૂહમાંથી નિદર્શ પસંદ કરીએ છીએ અને તેના એકમો તપાસીએ છીએ ત્યારે તેના ખામીવાળા એકમોને આપણે ડી વડે દર્શાવીએ છીએ અને અગાઉથી નક્કી કરેલા સ્વીકૃતિ આંકને સી વડે દર્શાવીએ છીએ હવે સ્વીકૃતિ આંક ડી એ સી કે તેથી ઓછો હોય તો સમૂહનો આપણે સ્વીકાર કરીએ છીએ એટલે ખામી પ્રમાણ સ્વીકૃતિ આંકના બરાબર અથવા એનાથી ઓછો હોય તો આપણે સમૂહનો સ્વીકાર કરીએ છીએ એટલે ડી ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ સી સી થશે ત્રીજો જવાબ ત્રીજો પ્રશ્ન તમારી સમક્ષ અમે રજૂઆત કરીએ છીએ સ્લાઇડ 3 નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું આપણે એક નિદર્શ સ્વીકૃતિ યોજનામાં સરેરાશ નિર્ગમ ગુણવત્તા એઓ ક્યુની કિંમત અહીંયા ઓપ્શન આપેલા છે એન એટલે નિદર્શના કદ બરાબર પી એ સ્વીકૃતિ સંભાવના પ્રોબિટી ઓફ એસેપ્ટન્સ ઓફ ધ લોટ અને ત્રીજો છે પી ડેશ ઇન્ટુ પી એ ખામી પ્રમાણ ગુણ્યા સ્વીકૃતિ આંકની સંભાવના મિત્રો
આપણે જોયું કે જ્યારે ઉત્પાદક બજારમાં જ્યારે માલ મૂકે છે ત્યારે ખાતરી આપે છે કે તેના ઉત્પાદનમાં અમુક ખામી પ્રમાણથી વધારે ખામી હશે નહીં. એટલે ખામી પ્રમાણ પીડેન્સ જે છે તે ગુણ્યા પીએ એટલા સરેરાશ નિર્ગમન ગુણવત્તા હશે અને એની વધુમાં વધુ સીમા એઓક્યુએલ જેટલી હશે. હા, એટલે પીડેસ ઇન્ટુ પીએ સાચો જવાબ છે. સાચો જવાબ છે. ચોથો પ્રશ્ન છે અહીંયા, ક્રિયાલક્ષણ વક્રની મદદથી એક નિદર્શ સ્વીકૃતિ યોજના જાણી શકાય છે, ખર્ચ પદ્ધતિ, કાર્યક્ષમતા અને ફાયદાકારકતા, એમાંથી સાચો જવાબ? આપણે ક્રિયાલક્ષણ વક્ર ઓછી કરનો ઉપયોગ જ એ નિદર્શ સ્વીકૃતિની યોજનાની કાર્યક્ષમતા દર્શાવે છે. એટલે એમાં ખર્ચ પદ્ધતિ કે ફાયદાકારકતાને સ્થાન નથી. એટલે કાર્યક્ષમતા, એફિશિયન્સી આપણે જાણવી હોય તો ક્રિયાલક્ષણ વક્ર પરથી જાણી શકાય. પાંચમો પ્રશ્ન છે, જુદી જુદી એક નિદર્શ સ્વીકૃતિ યોજનાઓ પૈકી ઉત્પાદકની દ્રષ્ટિએ શ્રેષ્ઠ યોજના શોધવા ખાલી જગ્યાની ગણતરી કરવામાં આવે છે, જેમાં ચાર ઓપ્શન આપ્યા છે તમને, ATI, એવરેજ ટોટલ ઇન્સ્પેક્શન, ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનું જોખમ. મિત્રો, આપણે જ્યારે ઉત્પાદકની દ્રષ્ટિએ શ્રેષ્ઠ યોજના જ્યારે શોધવાની હોય ત્યારે ઉત્પાદકનું જોખમ શોધવું પડે. જો ગ્રાહકની દ્રષ્ટિએ કહ્યું હોય તો તમારે ગ્રાહકનું જોખમ શોધવું પડે, બરાબર. અને તમને કહ્યું હોય કે તમે કઈ યોજના સારી જણાવશો તો તમારે ATIની ગણતરી કરવી પડે. અને ત્રણેયમાં જે યોજના માટે ઓછું કિંમત હોય તે યોજના સારી ગણાય. તો અહીંયા આપણે ઉત્પાદકની દ્રષ્ટિએ કહ્યું છે એટલે ઉત્પાદકનું જોખમની ગણતરી કરવી પડે. અને છઠ્ઠો પ્રશ્ન છે, ATI એવરેજ ટોટલ ઇન્સ્પેક્શન વક્રની મદદથી યોજનાની જાણી શકાય છે, એમાં યોજનાની નિદર્શ સંખ્યા કે કિંમત કે સરેરાશ કુલ તપાસ, એમાંથી સાચો જવાબ આપને શોધવાનો છે. મિત્રો, સરેરાશ કુલ તપાસ આપણે જાણવી હોય તો ATIની ગણતરી કરવી પડે. એટલે નિદર્શની સંખ્યા ગુણ્યા સ્વીકૃતિની સંભાવના વત્તા જથ્થાનો સમૂહના એકમો ગુણ્યા અસ્વીકૃતિની સંભાવના. એટલે સરેરાશ કુલ તપાસ જાણવા માટે આપણે ATI વક્રનો ઉપયોગ કરી શકીએ છીએ. ધન્યવાદ સાહેબ આપનો પણ. આપણે અહીંયા ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારણા યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ BISEC ગાંધીનગરના આધુનિક ટેકનોલોજી દૃશ્ય શ્રાવ્યના માધ્યમ દ્વારા તથા સંધાન જ્ઞાન યજ્ઞના સહયોગથી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે કે નહીં એના વિશે આપણે પ્રોસેસ કંટ્રોલ અને પ્રોડક્ટ કંટ્રોલ વિશે વ્યાખ્યાન આપણે લીધું. અહીંયા પ્રોફેસર BC શાહ, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ, કિંકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકાથી પધારે છે, એમનો પણ ખૂબ ખૂબ આદર. સાથે પ્રોફેસર જયંત પટેલ છે, ઇકોનોમિક્સના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, તેમનો પણ અહીંયા હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.